હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છુ કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે શુગર ફ્રી ખજૂર ડ્રાયફ્રૂટના રોલ્સ બનાવતા શીખીશું, જે બનાવવા બહુ જ એટલે બહુ જ ઇઝી છે. અને તમે જો મીઠાઈવાળાની કે કંદોળની શોપમાં આજ મીઠાઈને લેવા જાઓ તો એ 500-700-1000 રૂપિયા કિલો તમને મળતી હોય છે. પણ તમે આ ઘરે બનાવશો તો એ બનાવવામાં બહુ જ આસાન છે. કાફી ઓછા ભાવમાં આપણે ઘરે બનાવી શકીએ છીએ. ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. અને જે લોકોને ડાયાબિટીસ હોય કે છોકરાઓને કે ઇવન આપણા માટે પણ શુગર વગરની, ખાંડ વગરની મીઠાઈ ખાવી એ બહુ જ સારી હોય છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો હવે આપણે ખજૂરની બરફી બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મેં 2 મોટી ચમચી ખસખસ લીધી છે. એને આપણે પેનમાં લઈ લઈશું અને તેને આપણે ધીમા તાપ ઉપર થોડો તેનો કલર ચેન્જ થાય, થોડી ગુલાબી રંગ જેવી થાય ત્યાં સુધી આપણે સરસ રીતે તેને ધીમા તાપ ઉપર સાતડી દેવાની છે. કન્ટિન્યુઅસ આપણે તવેથી ફેરવતા રહીશું કે જેથી ખસખસ છે તે બળી ના જાય. તમે જોઈ શકો છો કે હવે ખસખસ થોડી તો સરસ શેકાઈ ગઈ છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે, થોડી ગુલાબી રંગની થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક બાઉલમાં નીકાળીને સાઇડમાં રાખી દઈશું અને તે જ પેનના અંદર 1/4 કપ ડ્રાયફ્રૂટ્સ મેં લીધા છે, જેના અંદર મેં ઝીણા સમારેલી બદામ છે, પિસ્તા છે અને કાજુ છે. તેને પણ આપણે ધીમા તાપ ઉપર થોડા સરસ સાતવી દેવાના છે કે જેનાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને તમે જ્યારે ખાશો ત્યારે થોડા શેકાયેલા હશે તો ખાવાની પણ બહુ જ મજા આવશે. હવે ડ્રાયફ્રૂટ્સનો પણ થોડો કલર ચેન્જ થઈ ગયો છે, બરાબર શેકાઈ ગયા છે, તો આપણે તેને પણ એક પ્લેટમાં કાઢીને સાઇડમાં રાખી દઈશું. ત્યારબાદ એક પેનના અંદર મેં 1/2 નાની ચમચી ઘી લીધું છે અને ઘી પીગળે એટલે 1 કપ ખજૂરનો માવો છે. નોર્મલ જે આપણી ખજૂર આવે તેને મેં ઠળિયા કાઢીને મિક્સચરમાં ક્રશ કરીને તેનો માવો તૈયાર કર્યો છે. અંદર બીજું કશું જ નાખ્યું નથી. તો આ જે ખજૂરનો માવો છે તેને આપણે ઘીના અંદર સરસ રીતે સાતડી દેવાનું છે. તમે જેમ જેમ સાતરતા જશો તેમ તેમ તે સરસ રીતે શેકાતું જશે અને તેનું આપણે જે લોટ હોય એવો લોટ જેવું તૈયાર થઈ જશે બોલ. તો આને પણ આપણે સતત ચલાવતા રહેવું બહુ જરૂરી છે. જેમ જેમ ખજૂર સરસ રીતે શેકાતું જશે તેમ તેમ એ થોડી સ્મૂથ, હલકી બની જશે. અત્યારે તમે જોઈ શકો છો કે એનો આખો જે માવાનો બોલ હોય એવો આખો ખજૂરનો બોલ લોટ જેવો તૈયાર થઈ ગયો છે. તો આપણે સરસ રીતે ઘીમાં એને કોટ કરી દઈશું અને ત્યારબાદ એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને આ જે આપણે ખજૂરનો માવો તૈયાર કર્યો છે તેને આપણે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું, થોડું ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ પડે તો આપણે તેને સરસ રીતે 2-3 મિનિટ સુધી મસળી લેવાનો છે કે જેથી એકદમ માવો એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય, થોડો સોફ્ટ પણ થઈ જાય. ત્યારબાદ આપણે જે ખસખસ શેકી હતી તેમાંથી 1/2 ભાગની ખસખસ આપણે અંદર ઉમેરી દઈશું. તેના અંદર જે આપણે ડ્રાયફ્રૂટ્સ હતા એમાંથી 2 ચમચી જેટલા આપણે રાખીશું, બાકીના બધા એડ કરી દેવાના છે. 5 ચમચી મેં તેના અંદર ઇલાયચીનો પાવડર નાખ્યો છે અને ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હળવા હાથે. આમાં ખાંડ નાખવાની જરૂર જરા પણ નથી પડતી, એમનેમ જ તે બહુ જ ટેસ્ટી બને છે. અને તમને જો ચાહો તો આના અંદર તમે થોડો અંજીર પણ એડ કરી શકો છો. અંજીરનો પણ માવો આવી જ રીતના આપણે જે ખજૂર શેકીએ તેના સાથે જ કરીને તમે એડ કરી શકો છો. સિંગદાણા સાથે પણ આ ખજૂરનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આપણે થોડા હાથ આપણા ઘીથી ગ્રીસ કરી લઈશું અને માવો હાથમાં લઈને તેનો સરસ આપણે આખું બોલ તૈયાર કરી દીધો છે અને સરસ રીતે તેને આપણે થોડું ઘીથી કોટ કરી દઈશું અને તેને આપણે લાંબુ વણી દેવાનું છે. ત્યારબાદ આપણે જે બચાવીને રાખ્યા હતા એ ડ્રાયફ્રૂટ્સ જે છે તે આપણે પ્લેટમાં લઈ લઈશું અને તેના ઉપર આ જે ખજૂરનો રોલ છે તેને રગદોળી દઈશું કે તેનાથી સરસ રીતે બધા જે કાજુ, બદામ, પિસ્તા છે એના સાથે ચીપકીને ચીપકી જાય બરાબર રીતે. ત્યારબાદ જે બાકીની ખસખસ હતી તે પણ આપણે થોડી પ્લેટમાં લઈ લઈશું
અને તેને પણ આપણે સરસ રીતે રોલનેમાં રગતોડી દેવાનું છે કે જેથી ખસખસ પણ સરસ રીતે રોલના ઉપર ચીપકી જાય અને આપણે બધી જ બાજુ સરસ રીતે આખા રોલને ખસખસથી કોટ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે એક પ્લાસ્ટિકની શીટ લઈશું કે ક્લિંગ રેપ આવે એ લઈશું. તેના અંદર આપણે જે રોલને સરસ રીતે આપણે રેપ કરી દેવાનો છે અને થોડું ટાઈટ જ વીંટો આપણે તૈયાર કરીશું અને જે એની સાઇડ્સ છે તેને પણ આપણે સરસ રીતે પેક કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આ ખજૂરનો રોલ, ડ્રાયફ્રૂટ રોલ બનાવવામાં કે ખજૂરની બરફી બનાવવામાં જરા પણ ટાઈમ નથી લાગતો, બહુ જ જલ્દીથી બની જાય છે. અને રેપ કર્યા બાદ આપણે તેને ફરીથી થોડું રોલ કરી દઈશું અને તેને આપણે 2 કલાક માટે ફ્રીજના અંદર મૂકી દઈશું જેથી એ બરાબર રીતે સેટ થઈ જાય અને આપણે તેને સરસ રીતે સ્લાઇસમાં કટ કરી શકીએ. તો મેં 2 કલાક તેને ફ્રીજમાં રાખ્યું હતું અને હવે આપણે તેને જે રેપ કર્યું છે પ્લાસ્ટિકના અંદર આપણે વીંટીને રાખ્યું હતું એ આપણે નીકાળીશું અને હવે આપણો જે ખજૂરનો રોલ છે, વીંટો છે, એ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ખસખસ, ડ્રાયફ્રૂટ, આપણે જે રગદોળ્યું હતું એ બધું જ સરસ રીતે ચોંટી ગયું છે. તો હવે આપણે તેને નાની નાની પતલી સ્લાઇસમાં કટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર કેટલું સરસ છે, દેખાવમાં પણ બહુ જ સરસ લાગી રહ્યા છે આપણા ખજૂર ડ્રાયફ્રૂટની બરફી, ખજૂર ડ્રાયફ્રૂટના રોલ્સ. અને તમે જો કંદોઈના ત્યાં લેવા જશો તો ત્યાં બહુ જ મોંઘી મીઠાઈ મળતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ શુગર ફ્રી ખજૂર ડ્રાયફ્રૂટની બરફી કે ખજૂર ડ્રાયફ્રૂટની સ્લાઇસ તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. અને તમને જો રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.